અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદૂષણનો મામલો સામે આવ્યો હતો હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન નું સોગંદનામું ન સ્વીકાર્યું કોર્પોરેશન નકર પ્લાન નહીં આપે ત્યાં સુધી કાર્યવાહી થશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે નવેસરથી સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તો અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદૂષણનો મામલો સામે આવ્યો હતો જેમાં હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન નું સોગંદનામું સ્વીકારવામાં આવ્યું નથી કોર્પોરેશન નક્કર પ્લાન નહીં આપે ત્યાં સુધી કાર્યવાહી થશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે નવેસરથી સોગરનામું રજૂ કરવામાં આવે તેવું હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદૂષણનો મામલો સામે આવ્યો હતો જ્યાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોગરનામું સ્વીકારવામાં આવ્યું નથી કોર્પોરેશન નક્કર પ્લાન નહીં આપે ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું આપણે સાથે ફોન લાઈન ઉપર એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે તો જી ધર્મેશ અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદૂષણનો મામલો સામે આવ્યો હતો જેમાં હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોગંદનામું સ્વીકારવામાં આવ્યું નથી શું કહેશો કિંજલ અમદાવાદમાં પ્રદૂષિત સાબરમતીનો નદી નદીનો જે મામલો છે એ બહુ ચર્ચિત છે અને ન્યાયતંત્ર દ્વારા પણ પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટમાં ચાલતા કેસમાં હાઈકોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોગંદનામું સ્વીકાર્યું નથી ગઈકાલે જે તારીખ હતી સુનાવણી હતી એમાં હાઈકોર્ટે કોર્પોરેશન નક્કન પ્લાન આપે તો જ નહીં આપે તો કાર્યવાહી કરવાની પણ તાકીદ કરી હતી ભાવિ અને ચોક્કસ જવાબ ન આપી શક્યા કોર્પોરેશનના વકીલો અને નવેસરથી સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે આમ અમદાવાદમાં પ્રદૂષિત સાબરમતી નદીનો જે મામલો છે એમાં હાઈકોર્ટનું કડક વલણ છે અને કોર્પોરેશનનું જે સોગંદનામું હતું ગઈકાલે જે સુનાવણીમાં સ્વીકારવામાં આવ્યું હતું એ સ્વીકારવાની હા પાડી અને નવેસરથી સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે જી કિંજલ જી ધર્મે સમગ્ર વિગત બદલ આભાર